નમસ્કાર ધોરણ સાત વિષય સામાજિક જ્ઞાન પાઠ નંબર એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો મિત્રો ધોરણ સાતના નવા અભ્યાસક્રમમાં સાવીનો જે અભ્યાસક્રમ અત્યારે બદલાયો છે એમાં નવા અભ્યાસક્રમના અજમાસી અભ્યાસક્રમમાં આપણે પાઠ એકની આજે વાત કરશું જે જૂના અભ્યાસક્રમમાં સેમ ઈજ પાઠ હતો બે મહારાજ્યો નામનું એનું શીર્ષક હતું શીર્ષકમાં થોડો પરિવર્તન કર્યો છે નવા શાસકો અને રાજ્યો રાજપૂત રાજવીઓ સાતસોથી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત સ્થાપના કરેલી તેમાં તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી આપણે જોઈશું પહેલાં વાત કરીએ હર્ષવર્ધન પછીનો સમયગાળો સાતમી સદીના સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે સાતસોથી બારસો વર્ષનો સમયગાળો એટલે કે મધ્ય યુગ રાજપૂતો બહાદુર હતા આપણે રાજપૂતોની જે લાક્ષણિકતાઓ જોઈએ કે ભાઈ કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ રાજપૂતો ધરાવતા તો એમાં પહેલાં વાત કરીએ કે રાજપૂતો બહાદુર અને એટલા જ ટેકીલા હતા ટેકીલા એટલે કે કોઈપણ પ્રકારનો જે પ્રણ લે જે વચન લઈ વચન છેલ્લે સુધી નિભાવતા એટલે કે ટેકીલાતા આપેલા વચન પ્રમાણ પ્રાણને ભોગે પણ પારતા દુશ્મનને પીઠ પતાવવા કરતાં તેઓ મૃત્યુને વધારે પસંદ કરતા રણ મેદાનમાં જો હારવાની પરિસ્થિતિ હોય ત્યારે ભાગ ભાગવું એના કરતાં મૃત્યુને પસંદ કરવો એ લોકો વધારે માનતા તેઓ ઘઉ બ્રાહ્મણ પ્રતિપાલક હતા શરણે આવેલાઓનો તો તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ ધર્મ આછરતા નહીં ભારતની રાજપૂત પુતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી પુત્ર અને પતિને હસ્તમુખે યુદ્ધમાં વિદાય આપતી સતીત્વ નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો હાથમાં તલા લઈને રણ મેદાને નીકળી પડતી આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો ઇતિહાસમાં જોવા મળે છે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલ છે આશરે પાંચસો વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા આવા રાજપૂત વંશ રાજ્યવંશ વિશે આપણે જાણીશું સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વેચાયો દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહેવાય છે આપણને તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું પહેલાં છે ઉત્તર ભારતના રાજ્યો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુલેનખંડના ચંદોલો મારવાનું પરમાર રાજ્ય અણિલહાલનું સોલંકી એટલે કે ચોલુક્યવાન રાજ્ય ડાહાલનું ચેદી રાજ્ય સાકમ્બરેનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો તેણે કનોજ સિવાય કાશીને પણ પીજી રાજધાની બનાવી હતી આ વંશમાં મદનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું મોહમ્મદ ગજની તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ઉત્તર ભારતના અન્ય શાસકોમાં આપણે બુલેનખંડના ચંદે લોનો સમાવેશ થાય છે બુલેનખંડ પ્રદેશનું ચંદે લોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું આ રાજ્યમાં યશોવર્મા કીર્તિવર્મા પરમ પરમહીદેવ પરમાલ જેવા મહાશાસકો થઈ ગયા ભારતના ઇતિહાસમાં ચંદ્ર ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ હતું ખજુરાઓ કોલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા ખજુરાઓ તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું ચંદીલોએ બુલેનખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો હતો ઈસવીસન આઠસો વીસમાં કુષ્ણા રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી પરમાર વંશમાં સિયક મૂંચ ભુજ જેવા મહાન શાસકો થયા હતા ભુજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ શક્તિશાળી રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક અદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચમાં સુંદરનગર ભોજપુર વર્તમાન જે ભોપાલ જે મધ્યપ્રદેશની રાજધાની છે તે ભોપાલ નામનું નગર વસાયું હતું ચૌહાણ કે ચાહમાણ વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા એમાંની એક શાખા આઠમી સદીમાં સાંબર સરોવર નજીક સાકંબરી નામના સ્થળે રાજ્ય કરતી શાકબરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો બારમી સદીના આરંભમાં અજયરાજ શાકંબરીની ગાદી ઉપર બેઠો અને તે તેણે અજય મેરુ નામનું નગરની સ્થાપના કરી જે પાછળથી અજમેર નામે ઓળખાયો ગુજરાતના સોલંકીએ રાજા સિદ્ધરાજ જયસિંહની રાજગુરીના લગ્ન ચૌહાણ વંશના હરણોરાજ સાથે થયેલ તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે જે આપણે પૃથ્વીરાજ ચૌહાણના નામે ઓળખીએ છીએ ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરી એટલે કે શાહબુદ્દીન જે આપણે શાહબુદ્દીનથી ઓળખીએ છીએ તો એ શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી પછી ઈસવીસન ઓગણીસ અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના થતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચીન રૂપ ગણાય છે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન હતું આઠમી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું આઠમી સદીના મધ્યમાં આશરે ઈસવીસન સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણિલહા અણિલવાર પાટણની સ્થાપના કરી પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નામ નામ રાખ્યું અણિલવાર પાટણ એવી માનતા છે આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકોનું શાસન હતું જેમાં વઢવાણ દીવ મંડળ પાટગઢ જે લખપત જે કચ્છમાં આવેલો છે ભદ્રાવતી વગેરેનો સમાવેશ થાય છે બધા શાસકોમાં સોલંકીઓના શાસન કારણે ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણાય છે માનવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક ને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયેલ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ વાવ બનાવી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે સિદ્ધરાજ જયસિંહની માતા મીનરદેવી આદર્શ રાજમાતાની નામના મળેલી હતી શા માટે તો તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા સોમનાથનો યાત્રા વેળું યાત્રાળુ વેરો બંધ કરાયો ધોળકામાં મલાવ તળાવના બાંધકામ કરાયું સિદ્ધરાજ જયસિંહ એ કલિકા સ્વરજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભા કાઢી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો કુમારપાટ પણ પ્રજા કલ્યાણ શાસક હતો આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અહીં અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલો હતો કુમારપાળ બાદ અજય અજયપાલ પાટણની ગાદી ઉપર આવ્યો લગભગ ચાર વર્ષના શાસન બાદ તેનું અસન થયું અને ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો ઈસવી સન અગિયારસો આસપાસ શાહબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મુરરાજ બીજાએ નાની ઉંમરે તેમનો સામનો કરી અને તેને માત આપી હરાવ્યો આ લડાઈમાં નાંડોલના ચહમાન રાજા કહેલાણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું સોલંકી વંશ પછી આવે છે શાસનમાં ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશ વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું જે ગામના નામ ઉપરથી તેમના વંશ જો વાઘેલા કહેવાયા આમ તો તેઓ પણ મૂળ ચૌ ચૌલુક્ય જાતિના હતા વાઘેલા વંશમાં વીરધવલ વિશરદેવ અર્જુનદેવ સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા મંત્રીઓની કુનેકના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણ મુસ્લિમોના આક્રમણોથી બચાયું હતું વાઘેલા વંશના છેલ્લા શાસક કરણદેવ વાઘેલાના સમયમાં તેરસો ચારની આસપાસ ગુજરાતમાં દિલ્હી સંતલનની સ્થાપના થઈ આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોના પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ કહેવામાં આવે છે આ વંશનો સ્થાપક ગોપાલ જે સન સાતસો પચાસથી સાતસો સિત્તેરમાં થઈ ગયો એ રાજા હતો પાલવંશના પતન બાદ ઓગણી એક હજાર પંચાણુંમાં વંશની સ્થાપના થઈ આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો તેનો પુત્ર બલ્લાલ સેન દાનસાગર અને નામ નામના ગ્રંથો રચ્યા હતા કણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સલ્તનત સુલતાન નાઝીમોની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો યુસેસન ચૌદસો સાતમાં ઝફરખાન મુઝફ્ફર શાહ નામ નામ ધારણ કરીને સુલતાન બન્યું જેમાં આ વંશમાં ચૌદ સુલતાનો થઈ ગયા જેમાં અહમદ શાહ મહમૂદ દેગડો બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં કાળ પૂરો થયો